नमस्ते विद्यार्थी मित्रों, शाला परिवार वती हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। विषय संस्कृत धोरण 9 पाठ 5 सुभाषित वैभव एटले के सुभाषितोनी समृद्धि। प्रस्तुत पद्यनी अंदर जुदा जुदा श्लोको जे छे ए आपेला छे अने एमाथी कंईक ने कंईक उपदेश आपवामां आवेलो छे। एमां के छे के सुभाषितमां उपदेशेला पाठकना गुणों चलायमान जगतमां कीर्तिनी चिरंजीविता सर्व पापोनुं मूळ शुं होय छे तो के लोभ होय छे। स्वराज अने साचा मित्रनी परख, साचो मित्र केवो होवो जोईए एनी परख, सज्जन अने दुर्जननी लाक्षणिकताओ जेवी बाबतोने आकारित करी आपीने आ सुभाषितो पाठकना व्यक्तित्वने उज्ज्वल अने सचरित्रयुक्त बनावा माटे पर्याप्त प्रेरणा आपशे। एटले आ प्रस्तुत सुभाषितोमांथी आपणने घणा बधो एवो उपदेश पण आपवामां आवेलो छे। जोईए हवे एमां सौथी पहेला सुभाषितની અંદર શું કહેવામાં આવેલું છે એ જોઈએ તો કે માધુર્યમ ક્ષર વ્યક્તિહી પરસ્છેદસ્તુ સુસ્વરમ ધૈર્યમ લય સમર્થમ ચ સડેતે પાઠકા ગુણાહ। હવે શબ્દે શબ્દનું સૌપ્રથમ આપણે જોઈએ તો કે શબ્દ શબ્દ એટલે કે પહેલો શબ્દ આપેલો છે માધુર્યમ એટલે કે મધુરતા અથવા તો મીઠાશ। પછી આપેલો છે અક્ષર व्यक्ति ही एटले के अक्षरनी अभिव्यक्ति, अक्षरनू स्पष्ट उच्चारण है। त्यार पछी कीधुं छे स्पर्श छेद एटले पदोनू छेद, पदोनू शू तो के छेद। सुस्वर सू सू एटले सारो, स्वर एटले अवाज, सारो अवाज। धैर्यम एटले धीरज, लय समर्थ्यम एटले के लय। षडेते एटले आछ। पाठकाः गुणाः એટલે કે પાઠક એટલે કે વાચકના ગુણ છે, વાચક જે છે એના આ છ ગુણો હોવા જોઈએ। જોઈએ હવે માધુર્યમ એટલે કે મધુરતા, અક્ષર વ્યક્તિ હિ એટલે અક્ષરની અભિવ્યક્તિ, પદસ્છેદઃ એટલે પદોનું વિભાજન, સુસ્વરઃ એટલે સારો સ્વર, ધૈર્યમ એટલે ધીરજ, લય સમર્થ્યમ એટલે કે લય, એતે સડેતે એટલે આ છ, પાઠકાહ ગુણા સંતિ વાચકના ગુણો છે, વાચકની અંદર આ છ ગુણો હોવા જોઈએ। એક તો એની મધુરતા હોવી જોઈએ, અક્ષરની અભિવ્યક્તિ એટલે કે સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જોઈએ, પદોનું વિભાજન, સારો સ્વર હોવો જોઈએ, પછી ધીરજતા હોવી જોઈએ અને લય લયબદ્ધ વાંચન હોવું જોઈએ। એટલે કે આ છ વાચક ગુણો છે। એના પછી આપેલું છે બીજો સુભાષિત શું કહેવા માગે છે તો કે ચલમવિતમ ચલમવિતમ ચલે જીવિત યૌવને ચલાચલિમિદમ સર્વકીર્તિરેવ હિ જીવતી। સૌપ્રથમ શબ્દ શબ્દ જોઈએ, વિતમ એટલે ધન અથવા તો પૈસા, ચલમ એટલે ચંચળ છે, કેવું છે ચંચળ છે। જીવત યૌવને જીવન અને યૌવન, જીવત યૌવને એટલે જીવન અને યૌવન, ચલે એટલે ચંચળ અથવા તો અસ્થિર છે, ઈદમ સર્વમ આ બધું, ચલાચલમ એટલે કે કેવું છે તો કે ચંચળ અને અચંચળ છે, યશ્ય એટલે જેની પાસે, કીર્તિહી એટલે કીર્તિ છે, તે જીવતી એટલે જીવે છે, જેની પાસે ખરેખર કીર્તિ છે તે જીવી જાણે છે। જોઈએ હવે ભાષાંતર, વિતમ ચલમ એટલે વિત, વિત એટલે ધન અથવા તો પૈસા કેવા છે, ચલમ એટલે ચંચળ છે, મન ચ કે છે ચિતમ ચલમ, ચિત એટલે મન, ચિત એટલે મન, ચલમ એટલે ચંચળ છે, મન પણ કેવું છે ચંચળ છે, એક જગ્યાએ સ્થિર રહેતું નથી। ત્યાર પછી કે છે જીવત યૌવને, જીવ અને જુવાની, ચલે એટલે ચંચળ છે, જીવ અને જુવાની પણ કેવું છે તો કે ચંચળ છે। ઈદમ સર્વમ આ બધું, ચલાચલમ
આવજા કરનારું છે. કેવું છે? આ બધું આવજા કરનારું છે. યશ્ય કીર્તિ, જેની પાસે કીર્તિ છે, સહ જીવતી, તે જીવે છે. કે છે બધું જ ચં કે છે ધન ચંચળ છે, પછી તો કે મન પણ ચંચળ છે, જીવન અને જુવાની પણ કેવા કીધા છે, તો કે ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે શું કરે છે, તો કે જીવે છે. ત્યાર પછી આવે છે ત્રીજો સુભાષિત. ત્રીજા સુભાષિતની અંદર પણ કહે છે કે મક્ષિકાહા વ્રણમ ઇચ્છંતિ ધનમ ઇચ્છંતિ પાર્થવાહા નીચાહા કલમહ ઇચ્છંતિ શાંતિમ ઇચ્છંતિ સાધવઃ. હવે જોઈએ શબ્દ શબ્દ, તો કે મક્ષિકા એટલે માખીઓ, વ્રણમ એટલે ઘા, વ્રણમ એટલે ઘા, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે, પાર્થિવાહા એટલે રાજા, પાર્થિવાહા એટલે રાજાઓ, નીચાહા એટલે હલકા પ્રકારના લોકો, કલહ એટલે ઝઘડો ઈચ્છે છે. શું ઈચ્છે છે? તો કે ઝઘડો, કલહ એટલે ઝઘડો. સાધવઃ એટલે સજ્જનો. શાંતિ ઇચ્છંતિ, શાંતિને ઈચ્છે છે. જોઈએ હવે શબ્દ શબ્દનું, તો કે મક્ષિકાહા એટલે માખીઓ, વ્રણમ ઇચ્છંતિ એટલે જખમ ઈચ્છે છે. માખીઓને એમ થાય કે જખમ હોય ને તો સારું, એટલે કે તે જખમને ઈચ્છે છે. પાર્થિવઃ ધનમ ઇચ્છંતિ, રાજાઓ પૈસા ઈચ્છે, એને પૈસા સિવાય કંઈ દેખાય નહીં. નીચાહા એટલે હલકા પ્રકારના લોકો. કલહ ઇચ્છંતિ એટલે એ ઝઘડો કરવામાં એને બહુ રસ હોય. નીચા પ્રકારના જે લોકો હોય છે એમને ઝઘડો કરવો ખૂબ ગમે છે, એટલે એ ઝઘડો ઈચ્છે છે. સાધવઃ એટલે સજ્જનો. શાંતિમ ઇચ્છંતિ, શું ઈચ્છે છે? તો કે શાંતિને ઈચ્છે છે. જે સજ્જન માણસ છે તે શું ઈચ્છે છે? તો કે શાંતિને ઈચ્છે છે. એના પછી આવે છે, એટલે કે છે માખીઓ જખમ ઈચ્છે છે, રાજાઓ પૈસાઓ ઈચ્છે છે અથવા તો ધન ઈચ્છે છે, હલકા પ્રકારના લોકો શું? તો કે ઝઘડો ઈચ્છે છે, કલહ એટલે ઝઘડો, અને સજ્જન માણસો શાંતિ. સાધવઃ એટલે સજ્જન સત્પુરુષો છે એ શાંતિને ઈચ્છે છે. એના પછી આવે છે ચોથા સુભાષિતની અંદર, કહે છે ગાવો ગંધે ન પશ્યંતિ વેદેહ પશ્યંતિ બ્રાહ્મણાહ કરેહ પશ્યંતિ રાજનશ્ચ બાર્યમિતરે જનાહ. ગાવહ એટલે ગાયો, ગંધે એટલે ગંધ વડે, પશ્યંતિ એટલે જુએ છે. ગાયો જે છે એ શું કરે છે? તો કે ગંધ વડે જુએ છે. વેદેહ એટલે વેદો વડે, રાજનઃ એટલે રાજાઓ, ચારેહ એટલે ગુપ્તચરો અથવા તો ચારેહ એટલે જાસૂસો વડે પોતે જુએ. ઇતરે જનાહ અન્ય લોકો, ચક્ષુભર્યામ એટલે બે આંખો વડે જુએ છે. કે છે ગાવહ એટલે ગાયો, ગંધે ન પશ્યંતિ ગંધ વડે જુએ છે અથવા તો ઓળખે છે. ગાયો સૂંઘી લે એટલે એને ખબર પડી છે કે આ આપણું ઘર નથી અથવા તો આ મારું વાછરડું નથી, એટલે ગંધ વડે પોતે જુએ છે. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણો, વેદેહ પશ્યંતિ વેદ વડે જુએ છે, વેદ જ્ઞાનથી પોતે જુએ છે. રાજનઃ એટલે રાજાઓ, ચારેહ પશ્યંતિ, ચારેહ એટલે એને જે જાસૂસો રાખેલા હોય એના વડે પોતે જુએ છે. ઇતરે જનાહ અને બીજા માણસો લોકો જે છે એ ચક્ષુર્ભ્યામ એટલે બે આંખો વડે પોતે જુએ છે. ત્યાર પછી આવે છે પાંચમું સુભાષિત. પાંચમા સુભાષિત કહે છે દરિદ્રામ ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પીપાશિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. શબ્દે શબ્દનું, તો કે દરિદ્રા એટલે ગરીબાઈને, દેયમ એટલે આપવું, દેયમ એટલે આપવું. ત્યાર પછી કીધું છે જડાય એટલે મૂઢ વ્યક્તિને અથવા તો અજ્ઞાનીને, પીપાશિતાય એટલે તરસ્યાને, પાનીયમ એટલે પાણી, ક્ષુધિતાય એટલે ભૂખ્યાને. જોઈએ હવે દરિદ્રાય એટલે ગરીબને, ધનમ દેયમ એટલે ધન આપવું, જે ગરીબ લોકો છે એને શું આપવું જોઈએ? તો કે ધન આપવું જોઈએ. એના પછી કીધું છે
ब्राह्मणों एटले के कहे छे ब्राह्मण, त्यार पछी कहे छे झाड़य, झाड़य एटले अज्ञानी ने शू आपवू जोईए, तो के ज्ञानम देयम, ज्ञान आपवू जोईए। पिपासितायह एटले तरस्याने, पानीयम एटले पाणी आपवू जोईए। क्षुधिता एटले भूख्याने, क्षुधिता एटले भूख्याने। भोजनम देयम एटले भोजन आपवू जोईए। कहे छे गरीबोने धन आपवू, अज्ञानी ने ज्ञान आपवू, तरस्याने पाणी આપવું અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ। ત્યાર પછી કે છે છઠ્ઠો સુભાષિત આવે છે, લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભઃ પાપસ્ય કારણમ। આની અંદર શું બતાવ્યું છે? તો કે લોભ જે છે એ પાપનું કારણ છે, એવું કહેવામાં આવેલું છે। વ્યક્તિએ લોભ કરવો જોઈએ નહીં। કે છે લોભાત એટલે લોભથી, પ્રભવતી એટલે ઉત્પન્ન થાય છે, કામઃ એટલે ઈચ્છા, પ્રજાયતે એટલે જન્મે છે, મોહશ્ચ નાશશ્ચ મોહ અને નાશ, પાપસ્ય એટલે પાપનું। લોભાત ક્રોધઃ પ્રભવતી, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે। લોભથી શું? તો કે ક્રોધ ઉત્પન્ન થાય છે। લોભાત કામઃ પ્રજાયતે, લોભથી કામના જન્મે છે। લોભાત મોહશ્ચ નાશઃ, લોભથી મોહ નાશ થાય છે। લોભઃ પાપસ્ય કારણમ, લોભ પાપનું શું હોય છે? કારણ હોય છે। કે છે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, કામના એટલે ઈચ્છા, લોભથી મોહ અને નાશ થાય છે। લોભ પાપનું શું હોય છે? તો કે કારણ હોય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે સાતમું સુભાષિત। સાતમા સુભાષિતની અંદર આપણે જોઈએ આપણને શું કહેવા માગે છે, તો કે છે તક્ષકશ્ય વિષમ દંતે, મક્ષિકાયશ્ચ મસ્તકે, વૃષિકશ્ય વિષમ પૃચ્છે, સર્વા અંગે દુર્જનશ્ય તત્. જો કે છે તક્ષકશ્ય એટલે નાગ, તક્ષકશ્ય એટલે નાગનું, વિષમ એટલે ઝેર, દંતે એટલે દાંતમાં હોય છે, મક્ષિકાય એટલે માખીનું ક્યાં હોય છે? તો કે મસ્તકે એટલે કે માથામાં હોય છે, વૃષકશ્ય એટલે વીછીનું ક્યાં હોય છે? પૃચ્છે એટલે એની પૂંછડીમાં હોય છે, અને દુર્જનશ્ય એટલે જે દુષ્ટ વ્યક્તિ છે એને, સર્વાંગે એટલે એના બધા જ અંગોમાં હોય છે। જોઈએ હવે તક્ષકશ્ય વિષમ દંતે, એટલે તક્ષક એટલે નાગનું ઝેર તેના ક્યાં હોય છે? દંતે એટલે દાંતમાં હોય છે। ત્યાર પછી કહે છે મક્ષિકા એટલે માખીનું ઝેર, મસ્તકે એના માથામાં હોય છે, વૃષકસ્ય એટલે વિચ્છીનું ઝેર, પૃચ્છે એટલે એની પૂંછડીમાં હોય છે। ત્યાર પછી કીધું છે દુર્જનશ્ય એટલે દુર્જન અથવા તો દુષ્ટ વ્યક્તિનું ઝેર, તસ્ય સર્વ અંગે તેના બધા જ અંગોમાં હોય છે, તક્ષકનું ઝેર તેના દાંતમાં હોય છે, અને માખીનું ઝેર માથામાં હોય છે, વીછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે, દુર્જનનું ઝેર તેના બધા જ એટલે કે સર્વ અંગોમાં હોય છે। એના પછી આઠમા સુભાષિતની અંદર કહે છે ઉત્સવે વ્યસને ચેવ, દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે, રાજદ્વારે સ્મશાને ચ, યસ્તિષ્ઠતિ સ બાંધવઃ। ઉત્સવે એટલે ઉત્સવ વ્યક્તે વખતે, વ્યસને એટલે મુશ્કેલીમાં, દુર્ભિક્ષે એટલે દુકાળમાં, શત્રુ વિપ્લવે એટલે શત્રુઓની સાથે, એટલે શત્રુઓની સાથે અથવા તો એના યુદ્ધમાં જ્યારે હોય ત્યારે, રાજદ્વારે એટલે રાજદરબારમાં, સ્મશાને એટલે સ્મશાનમાં, તિષ્ઠથી ઊભો રહે છે તે, સહબાંધવઃ તે સગો અથવા તો તે ભાઈ। આ શ્લોકમાં જણાવવામાં આવ્યું કે માણસ સુખમાં તેમજ દુઃખમાં સાથે રહે તે જ સાચો સગો કહેવામાં આવેલો છે। જોઈએ હવે કે છે ઉત્સવે એટલે ઉત્સવ વખતે, ત્યાર પછી કીધું છે વ્યસને એટલે સંકટમાં, દુર્ભિક્ષે એટલે દુકાળમાં, શત્રુ વિપ્લવે શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે રાજદરબારમાં, સ્મશાને એટલે સ્મશાનમાં, જે તિષ્ઠતી એટલે ઊભો રહે છે તે, બાંધવઃ એટલે તે આપણો ભાઈ છે।
શું કીધું છે? તો કે તે આપણો ભાઈ છે. હવે આ શ્લોકમાં જણાવવામાં આવ્યું કે માણસ સુખમાં તેમજ દુઃખમાં સાથે રહે છે, તે જ આપણો સાચો સગો અથવા તો મિત્ર ગણવામાં આવે છે. આ બધા સમયમાં જે આપણો સાથ આપે છે તે આપણો ભાઈ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 8 સુભાષિતોની અંદર આપણને ઘણી બધી શીખ અથવા તો ઉપદેશ આપવામાં આવેલા છે. અસ્તુ.